બરોબર છે, અરે બહુ સરસ. તો ઇંગ્લિશની વાત કરીએ લગ્ન થાય છે તો ઓ મધુમક્ખી બેન, ઓ મધુમક્ખી બેન, ફૂલ કહે આ મીઠા રસના છલકાયા છે કેમ, ભરી ભરીને અહીંથી સીધા ઉપાડો ને પ્લેન. ઓ મધુમક્ખી બેન, ઓ મધુમક્ખી બેન, કહે લીમડો આપું તમને સરસ મજાની ડાળ, બાંધો ત્યાં મધપૂડો રાખું હું એની સંભાળ. અરે તમે કહો તો લખી આપીએ લાવો કાગળ પેન. ઓ મધમાખી બેન, ઓ મધમાખી બેન, ફૂલ કહે આ મીઠા રસના છલકાયા છે કેમ, ભરી ભરીને અહીંથી સીધા ઉપાડો ને પ્લેન. કૂદી પડો યા હોમ કરી સૌ મીઠા મધના નામે, આવે તેને તરત મોકલો સુગંધને સરનામે. ક્યાંક અમે કરમાઈ જશું, ક્યાંક અમે કરમાઈ જશું તો ચૂકી જશો ટ્રેન. ઓ મધમાખી બહેન, ઓ મધમાખી બહેન, આ ફૂલ કહે મીઠા રસના છલકાયા છે કેમ, અહીંથી સીધા ઉપાડો ને પ્લેન. ઓ મધમાખી બહેન, ઓ મધમાખી બહેન. કોઈ પણ કવિતા એ બહુ આમ અઘરી વસ્તુ નથી, ખ્યાલ આવ્યો ને તમને? આ મેં તમને કવિતા કીધી એમાં શું વાત આવી? એક ફૂલ હોય ને, એ ફૂલ કોને કહે છે? મધમાખી બહેનને કહે છે ને, આવો આવો તમે જલ્દી, અહીં સરસ મજાનું બધું મધ થયું છે તૈયાર, અને તમે ભરી ભરીને અહીંથી ઉપાડો. તો જે પણ સારું હોય એ સારું હંમેશા વેચાય ને બધાને, બરાબર ને? તો બાળગીતોમાં આવી ઘણી બધી વાતો અને ઘણી બધી વસ્તુઓ. આ લોકોને પણ આપણે બોલાવવાનું છે અત્યારે રાતે, ભેગ જ કરી દઈએ છીએ. તો બહુ સરસ, ચાલો એ મજા પડી. હવે હું છેલ્લે તમને છે ને એક હું શું શું કરવાનો છું એની તો હું નિરાંતે વાત કરીશ, પણ અત્યારે તો હું એમ કહું બેન, કોણે મીટિંગ બોલાવી, એક મંકોડે મીટિંગ બોલાવી, સરનામું આપ્યું તું સાકરની બહેની, આખી એ નાત એમાં આવી. ધાર્યા કરતા તો ઘણી વધી ગઈ ભીડ, ને ઉપરથી પાર્કિંગ નું દુઃખ, મીટિંગમાં ચર્ચાનો વિષય પણ કેવો, કે કઈ રીતે મેળવવું સુખ, કે દોડીને ભાગ લેવા આવ્યા બધા, જાણે બરડીમાં સુખની ચાવી, એક મંકોડે મીટિંગ બોલાવી. સાકરના એક મોટા ગાંગડાની ટોચ ઉપર રાખ્યું તું મીટિંગનું સ્ટેજ, આ મોટા મંકોડાઓ બીજેદી છાપામાં ફોટા આવી ગયા, ને નીચે છાપો તો અહેવાલ, મિસ્ટર મંકોડાનું કહેવું હતું કે હું તો બધાનો રાખું છું ખ્યાલ. મીટિંગ બધું ઠીક મારા ભાઈ, પણ સાકર, આ સાકર, અરે સાકર બધાને બહુ ભાવી, એક મંકોડે મીટિંગ બોલાવી, સરનામું આપ્યું તું આખી ના તેમાં આવી, એક મંકોડે મીટિંગ બોલાવી. તો આજે સાંજે 8:30 વાગે.
ने मारा ना 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 ताराओं नी डोली चांदा मामा साथे रमिए चिए टिंगा टोली टिंगा टोली रमता कौन है बहुला के चे ठंडी दूधी मासी दूधी मासी जट पैरा वो बंडी आना करता हता डाल पर रमता अड़को तड़को मिठो मिठो मने लाग तो ए सवार नो तड़को अहिया तो बस ठंडी ठंडी अने बर्फ ना गाम कोणे फ्रीज बनाव्यो जेमा नथी हूँ फनो त्या दरवाजो खुल्यो फ्रीज नो लेवा माटे घारी मोड़ा भाईए टामेटा ने टपाक टपली मारी गड़गड़ करतू गयू टमेटो छेक फ्रीज नी बार वारी माथी सूरज जोयो नथी खुशी नो पार त्या नाना बे किरणो आव्या रमवा अड़को तड़को मीठो मीठो तड़को मीठो मीठो तड़को मजा पड़ी पछी शू शीखवा मळ्यू एम बोले शू शीखवा मळ्यू शू शीखवा तो सौथी पहला तो तमारा एनु विश्लेषण करवू पड़े ने कि टमेटा भाई क्या फसाई गया था अटक हती लप लपी आखो दिवस पानी मारे करया करे छम छबिया एक सवारे सावनी राते देखो टप्पू पाड़े पीठ ऊपर थी लपसे टीपा लिसा लिसा ढाले आकाशे थी उतरी त्या तो एक वादळी धोळी जराक झिनवट थी जोयो तो हती हंसनी टोळी टप्पूए सपनू जोयेलु के मान सरोवर जाशु हंस चढ़े छे एवा साचे साचा मोती खाशु एक ज पळमा करी दोस्ती लई लीधु प्रोमिस हंस कहे के उड़िए त्यारे जराय ना बोलीश उड़ता पहला टप्पू भाईए करी लीधु शॉपिंग घणी बधी वस्तु लीधी ने लीधी खारीशिंग हंस लाकड़ी लई आव्या ने आव्यो उड़वा टाणू फरी फरी ने गोखाव्यो मूंगा ने बोटे गाणू तो मगर माछला अने देड़का जुवे धारी धारी तळावनी पाळे थी उड़ी शाही एक सवारी के उड़ता टप्पू ने जोवा सोवे दरवाजा खोया भुलाई जई ने टप्पू भाई तो बाय बाय टाटा बोलिया छुटी लाकड़ी मोमाथी ने टप्पू ऊंधे माथे ऊंचे जई ने कोई कदी क्या समझण राखे साथे के पड़ो द्रास को हंसो ने के हमना टप्पू मरशे आ कई ओछू पानी छे के छप छप करता तरशे त्या टप्पू ए स्विच दबावी खोलू पहले शुट आखवी जवानी ए आमानो ती माथा गुट बजार माजे साव हमे के नोती ली दिशिं टप्पू भाई के भूय हवामा करी शको स्विमिंग हती मारता जूनी जेमा घणा काज बा मरता टप्पू भाई तो आकाशे थी पीछा जे उतरता नीचे उतरी टप्पू भाई तो गंगा जी मा नहाया खादो पीतो राज की तूने मीठा गीतो गाया पप्पू जेम किक्को ने पण बिस्किट थी जो जानी
પપ્પુની મમ્મીએ ત્યાં તો કર્યું ઢાંકણો બંધ, કિક્કુ કીડીને તો કેવળ બિસ્કિટથી સંબંધ, પેટ ભરીને કિક્કુ નીકળી લંચ બોક્સની બહાર, નાનકડા ખંભા પર જોયો પાડ જેટલો ભાર, નીચે ઉતરી આ કિક્કુને સૂજો એક જ પ્લાન, ત્યાંને ત્યાં જ કઢાવ્યું મેળે એક નવો ફરમાન, કે હવે પછીથી કોઈ કીડી ના લંચ બોક્સમાં જાય, અરે ના હક આ દફતરમાં પાછો બાર વધારે થાય. તો આ કીડી બેન પણ રહેતા હતા, એટલે એમનો તો બંગલો બહુ મોટો જ હોય ને રાજકારણી, તો એ બાળક ત્યાં રમવા જાય અને પછી કદાચ નેતા સાથે વાતો કરે ને આનંદ કરે. એમાં એક દિવસે અચાનક જોયું કે પેલા નેતા છે ને એકદમ ગુમસુમ હતા, એટલે પેલું નાનું બાળક છે ને શું કહેવું છે, અંકલ તમે આટલા ટેન્શનમાં કેમ ફરો છો? પેલા નેતા કે બેટા ચૂંટણી છે ને એટલે. પેલું નાનું બાળક શું કહેવું છે, અંકલ ચૂંટણી ચૂંટણી એટલે શું? તમને નેતા કે આને કેમ સમજાવવું, એટલે પછી એને આઈડિયા મળ્યો, બેટા લોકશાહીની સ્કૂલમાં દર 5 વર્ષે લેવાતી પરીક્ષા એટલે ચૂંટણી. અંકલ એમાં શું, અમે તો અમારી સ્કૂલમાં દર 3 મહિને ટેસ્ટ આપીએ છીએ. બેટા તમે તો રોજ રોજ ભણવા જાઓ છો ને, કેમ અંકલ તમને નથી જતા? હા હવે સમજાયું, અંકલ અંકલ તમે કશી જ તૈયારી વગર પરીક્ષામાં બેઠા છો ખરું ને? એ બધા જાણે કે જો અંકલ બહુ ટેન્શન નહીં લેવાનું, આમાં ને આમાં તો ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થઈશ, તો મમ્મી પપ્પાને શું મોઢું દેખાડીશ, એવી ભીખમાં ને ભીખમાં આત્મહત્યા કરી લેતા હોય છે. જો જો અંકલ તમે પણ ક્યાં છો? ના બેટા, અમારી સ્કૂલના 70 વર્ષના ઇતિહાસમાં એવી એક પણ ઘટના નથી બની. અમે ઓછાથી આ બાળકો જેવા ઇનોસન્ટ છીએ, ત્યાં આવી નાની અમથી વાતમાં આત્મહત્યા કરી લઈએ? બેટા અમે આત્મહત્યા કરીએ નહીં, અમે તો આત્મહત્યા તેના બે નાનકડા બચ્ચા બ્લેક એન્ડ વ્હાઈટ ટ્વિન્સ, રોજ સવારે તળાવ કાંઠે બધા ફરવા જાય, લુચ્ચા મગર ભયના મોમાં પાણી આવી જાય, મીઠું મીઠું સ્માઈલ આપી એ સૌને લલચાવે, બચ્ચાને પણ ખબર હતી કે બિલ્લી એને ભાવે, મોર્ડન બિલ્લી જોઈ મગરનું ચિત્ત ચડે ચકરાવે, આ તે કેવી બિલ્લી જેને ચક્કર પણ ના આવે. એક દિવસ તો બિલ્લી બાઈએ મનમાં વાળી કાંઠ, કદી ભૂલે નહીં એવો શીખવો મગર બાઈને પાઠ, કપડાની એક જાડી બિલ્લી બિલ્લી બાઈ લઈ આવ્યા, સરસ મજાની સાડી ઉપર ગોગલ્સ પણ પહેરાવ્યા, તળાવ કાંઠે લઈ જઈ એને તરતી મૂકી દીધી, છટ લગાવી મગર ભાઈએ બિલ્લી ઝડપી લીધી, પણ કપડાની બિલ્લીમાં પથ્થર સંતાડ્યા હતા 7,
तड़ 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 तड़ाक तूटा मगर भाई ना दा बिल्ली बेने मगर भाई नो हिसाब थई गयो चोखो तड़ाव मातो बदाज खिजवे आव्यो मगर